ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा रहस्य अने दृष्टांत। सूतजी सावधान करे छे, धर्मराजाना राज्यमां धर्मनु शिक्षण आपवामां आवतुं हतुं। आरोग्यम भास्करात इच्छेत, मोक्षम इच्छेत जनार्दनात। सूर्यनारायण प्रत्यक्ष भगवान छे, इतर सर्व देवो भावनाथी सिद्धि आपे छे। सूर्यनारायण प्रत्यक्ष देखाय छे, तेमा भावना करवानी जरूर नथी। आ प्रत्यक्ष देवनी आराधना करो। धर्मराजा सूर्यनारायणनी आराधना करता। सूर्यनारायणनी आराधना वगर शुद्ध बुद्धि थती नथी। काई नहीं तो ओछा में ओछा 12 सूर्य नमस्कार रोज करो। मारा श्री कृष्ण सूर्यनारायण में छे, कारण के भगवाने गीता में कहूं छे, ज्योतिषाम रवि अंशुमान। आ सूर्यनारायणनी उपासना नो क्रम बताव्यो। सूर्यनारायणनी उपासना करनार दरिद्री थतो नथी। महाभारतना वन पर्व में आ कथा छे। युधिष्ठिर सूर्यनी उपासना करता। वनमां सूर्यदेवे युधिष्ठिर ने अक्षय पात्र आप्यु छे। रामजी ने सूर्य शक्ति आपी त्यारे तेओ रावण ने मारी शक्या छे। रामजीए आदर्श बताव्यो छे, ईश्वर छूं छतां सूर्यनारायणनी आराधना करूं छूं। नीतिनुं धर्म साथे लग्न न थाय त्यां सुधी नीति विधवा छे। नीति वगरनो धर्म विधूर छे। अर्थोपार्जन करवुं ए धर्म छे, पण अर्थ धर्मानुकूल होवो जोईए। अर्थने धर्मनी मर्यादा न होय तो ये मायानु स्वरूप बने छे अने ते अनर्थ करे छे। माटे धर्मानुकूल अर्थनु उपार्जन करजो अने नीतिने अनुसरीने पछी तेने भोगवजो। धर्मराजाना पवित्र राज्यमां कोईना घरमां झगड़ो न हतो। पुत्र माता पिताની આજ્ઞામાં રહેતો। તે વખતે રાજા ધર્મનિષ્ઠ હોવાથી પ્રજા પણ ધર્મનિષ્ઠ હતી। યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડી શ્રીકૃષ્ણ દ્વારકા પધારે છે। હસ્તિનાપુરના લોકો રથયાત્રામાં દર્શન કરે છે। રથમાં વિરાજેલા દ્વારકાનાથના દર્શન રોજ કરીએ। શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં છે, સોનાનો રથ છે। આપણે થોડી ઝાંખી કરી છીએ તો હૃદય પીગળે છે। આ શરીર રથમાં શ્રી કૃષ્ણને નિહાળીએ। ભક્તો હૃદય સિંહાસન ઉપર પરમાત્માને પધરાવીને તેના દર્શન કરે છે, તો જ્ઞાનીઓ સમાધિમાં લલાટમાં બ્રહ્મના દર્શન કરે છે। દ્વારિકાધીશ દ્વારકામાં પધારે છે। નગરજનો કહે છે, આપની કૃપાથી સર્વ સુખ હતું, એક દુઃખ હતું કે આપના દર્શન થતા ન હતા। સર્વને કૃષ્ણ દર્શનની આતુરતા છે। ભગવાને અનેક સ્વરૂપો ધારણ કરી એક સાથે 16,000 રાણીઓના મહેલમાં પ્રવેશ કર્યો। ભગવાન બોલવામાં ચતુર છે, દરેકને ઘેર કહે ત્યારે ત્યાં હું પહેલેવાર આવ્યો છું। રાણીઓમાં બીજે દિવસે પ્રેમનો ઝઘડો થયો। ભગવાનની દિવ્ય લીલા છે, કારણ તે દરેકને કહે છે કે તારે ત્યાં હું પહેલો આવ્યો છું। એ સમયે કામદેવ લડવા આવ્યો છે। રાસલીલામાં કામદેવની હાર થઈ હતી, છતાં તેને વસવસો રહી ગયો હતો કે તે વખતે શ્રી કૃષ્ણ તો બાળક હતા, તે વખતે હું હાર્યો તેમાં શું નવાય। કામદેવે શ્રી કૃષ્ણને કહ્યું, સુંદર યુવતીઓ તમારી સેવા કરતી હોય તે વખતે મારે તમારી સાથે લડવું છે। હાવભાવ કટાક્ષથી રાણીઓએ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યો, પણ શ્રી કૃષ્ણ અજેય રહ્યા છે। જંગલમાં ઝાડના નીચે બેસી કામને મારે તે સામાન્ય છે, પરંતુ અનેક રાણીઓ વચ્ચે રહીને કામને જીતે તે પરમાત્મા છે। શ્રી કૃષ્ણનું ચિંતન મનન કરનારને કામ ત્રાસ આપી શકે નહીં। તો શ્રી કૃષ્ણને કામ શું ત્રાસ આપી શકવાનો હતો? ઈશ્વર તે કે જે કોઈ દિવસ કામને આધીન થતો નથી। કામને આધીન થાય એ જીવ છે। કામદેવે ધનુષ્ય બાણનો ત્યાગ કર્યો છે।
શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, શંકર યોગીશ્વર છે, પૂર્ણ પ્રવૃત્તિ ધર્મમાં રહી પ્રવૃત્તિમાં લેપાય નહીં, આસક્ત ન બને તે યોગેશ્વર, સંપૂર્ણ નિવૃત્તિમાં રહી સ્વરૂપમાં સ્થિત રહે તે યોગીશ્વર. હરિ ઓમ. Thank you.